રુઝાનબેન, આપની પાસે આવવા માંગીશ કે ધર્મગુરુ અને ગુરુ એ બંને વ્યક્તિત્વનું આપણા સમાજમાં આદર સન્માન ઘણું બધું હોય છે ને એના ઉપર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરતા હોઈએ છીએ. હવે તો સમાજ એવો થઈ ગયો છે, સમય એવો આવી ગયો છે કે ના ધર્મગુરુ ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ ના ગુરુ ઉપર. શું કહેશો એના માટે? સાચી વાત છે. આપણી જે આખી સોશિયલ સિસ્ટમ છે આખી ડિટોરિયટ સડી રહી છે આખી સોશિયલ સિસ્ટમ. કારણ કે જે આપણા પહેલાં બધાના માઇન્ડસેટ છે પિતૃત્વવાતા સોસાયટી કે સર્વસ્ત છે મર્દો યા પુરુષો સર્વસ્ત છે એ લોકો જે ઈચ્છે કરી શકે. અને થયું છે શું, વર્ષો વર્ષથી આ જે લોકોમાં માઇન્ડસેટ જે કહેવાય કે જાણે કે જોક ચાલે તો હંમેશા બહેનોને નીચું દેખાય એવા જોકો ચાલે, ભલે આમ તમે એને જોક કહો પણ અલ્ટિમેટલી એ લોકોના સબકોન્શિયસ માઇન્ડમાં, મેલના સબકોન્શિયસમાં માઇન્ડમાં આવે ને એ લોકોને લાગે કે એ લોકોનો પાવર યુઝ કરી શકે. હવે અત્યારે જે આ પર્ટિક્યુલર ઇન્સિડન્ટ છે, આપણે ઘણી વાર જોયું છે કે જે લોકો પોલિટિકલ પાવર હોય છે એ લોકો પોતાનો પોલિટિકલ પાવર અધર દેન જે બીજા મિસયુઝ કરે છે સાથે સાથે આમાં બી મિસયુઝ કરે છે. અને વન ઓફ ધ રીઝન્સ એ લોકો આ શિક્ષણધામમાં એટલે વધારે મિસયુઝ થાય છે કારણ કે ત્યાં નાની નાની દીકરીઓ હોય છે, આ છોકરાઓ બી હેરાન થાય છે. પણ અત્યારે આપણે લેડીઝની વાત કરીએ છીએ એટલે એમની વાત કરીએ. અને નાની નાની દીકરીઓ હોય છે જે લોકોના કુમલા માઇન્ડ હોય છે. અનફોર્ચ્યુનેટલી જે આપણા ફેમિલી સિસ્ટમ્સ છે એમાં જે પેરેન્ટ્સનો મેજર રોલ છે, મેજર રોલમાં પેરેન્ટિંગમાં મોટો અભાવ છે. અભાવ કઈ રીતે છે કે એ લોકો છોકરીને દબાવીને રાખે છે. કઈ રીતે? કે ભાઈ આવું તો થયા કરે, ચાલ્યા કરે, તારું નામ બગડશે, આપણા ઘરનું નામ બગડશે, એટલે પેલી છોકરી દબાઈને ચૂપ બેસે છે. પણ હવે થેન્ક્સ ટુ મીડિયા એન્ડ થેન્ક્સ ટુ નોટ ઓફ ન્યૂ લોઝ ને લોકો આવીને બોલે છે, લોકોમાં થોડી ઘણી હિંમત આવી છે તો એના લીધે દીકરીઓ બહાર આવીને બોલવાની હિંમત કરે છે. ઘણી વાર પેરેન્ટ્સ સપોર્ટ કરે છે, ઘણી વાર નથી કરતા. પણ આઈ એમ વેરી થેન્કફુલ કે તમે તમારા મીડિયામાં, તમારા મીડિયાએ આને આગળ આજે આપણે ડિબેટ કરી છે તાકી લોકોમાં જાગૃતતા આવે અને બીજી દીકરીઓમાં. કારણ કે હવે આપણે એવું લેવાનું છે કે દીકરીઓએ જાગૃતતા લેવી પડશે. પેરેન્ટ્સ જોડે આવે કે નહીં આવે ચિંતા ના કરતા, કારણ કે જ્યારે દીકરીઓ જાગૃતતા કરશે, દીકરીઓ અવાજ ઉઠાવશે ત્યારે સમાજ આમ સ્વાર આવશે જોડે. કારણ કે તમે આજની તારીખમાં બી જોશો તો અગર આ ભાઈ પકડાયા છે તો આવું એમનો સામે ફરિયાદ, આઈ થિંક શ્યોર ફરિયાદ થઈ હશે એટલે એફઆઈઆર થવી જોઈએ. એફઆઈઆર થઈ તો બહુ સારી વાત છે. અને પોલીસ નક્કર પગલાં લે, દબાણમાં આવી નહીં જાય. અને દબાણના લીધે, કારણ કે ઇઝ અ પોલિટિકલ પર્સનાલિટી એટલે પોલિટિકલ પર્સનાલિટીઓ પાસે તો ઘણા આવા બધા આડાવલા પાવર્સ હોય એટલે. પણ અલ્ટિમેટલી આજે મારે આ વાંચું કેવું છે કે આ દીકરીએ બહુ સારી હિંમત કરી છે અને આ સમાજ બધા એની જોડે ઉભા રહે. ના તો દીકરી, એક દીકરીની હિંમત નહીં હારશે તો એક દીકરી આવું થશે તો બીજા 10 દીકરીની હિંમત ચાલી જશે ને આવશે તો 10 દીકરીની હિંમત.